गणित गम्मत प्रकरण एक गणित आकारों अने जगह बरोबर। आपणे प्रकरण एक मां अगाउ अरब अने ऊंटनी वार्ता जोई थी, जेमा आपणे अंदर अने बहारनी समझ मेळवी थी। जेम के ऊंट छेले अंदर आवी जाय छे अने तेना मालिक ने बहार मोकली दे छे, तेना उपरथी आपणे अंदर अने बहारनी समझ मेळवी थी बरोबर। हवे त्यार पछी आपणे नाना नानी वस्तु अने मोटी वस्तु तेनी पण समझ मेळवी थी बरोबर। हवे आपणे सौथी मोटी वस्तु अने सौथी नानी वस्तु विशेनी समझ मेळवानी छे बरोबर। तो आपणे जोईए के सौथी मोटी वस्तुना ચોરસમાં સાચું કરો અને સૌથી નાની વસ્તુના ચોરસમાં ખોટું કરવાનું છે। ખ્યાલ આવ્યો? સૌથી મોટી વસ્તુ હોય એમાં શું કરવાનું છે? સાચું, અને સૌથી નાની વસ્તુમાં ખોટું કરવાનું છે બરોબર। તો જોઈએ આપણે કે આ અહીંયા ફૂલના ચિત્રો આપેલા છે જેમાં નાના મોટા ફૂલો આપેલા છે। સૌથી મોટું ફૂલ કયું છે? પહેલા તમારે ધ્યાનથી ચિત્રોને જોવાના છે અને એમાંથી વિચારવાનું છે કે સૌથી મોટું ચિત્ર ફૂલનું કયું છે। તો આ તો મોટી વસ્તુ હોય એમાં શું કરવાનું હતું? તો મોટી વસ્તુ હોય એમાં આપણે સાચું કરવાનું છે, તો અહીંયા આપણે સાચું કરી દઈશું બરોબર। પછી જોવાનું છે કે સૌથી નાનું કયું ફૂલ છે। ચિત્રને ધ્યાનથી જુઓ તો હવે આ બે ચિત્રો રહ્યા, બે ફૂલના ચિત્રો છે, તો એમાંથી સૌથી નાનું ચિત્ર તમને કયું દેખાય છે? તો આ દેખાય છે ને, તો એની અંદર શું કરવાનું છે? તો નાની વસ્તુમાં ખોટું કરવાનું છે, તો અહીંયા આપણે ખોટું કરી દઈશું બરોબર। હવે બીજું શું આપ્યું છે? ફૂલના ચિત્રો આપેલા છે બરોબર, ફુગ્ગાના ચિત્રો આપેલા છે। તો આપણે એમાં જુઓ તો આ ફુગ્ગામાંથી સૌથી મોટો ફુગ્ગો કયો છે? તો આ સૌથી મોટો ફુગ્ગો છે। મોટી વસ્તુમાં શું કરવાનું હતું? મોટી વસ્તુમાં સાચું કરવાનું છે, તો આપણે અહીંયા સાચું કરી દઈશું। ચલો જુઓ, હવે આ બેમાં જુઓ તો કયો નાનો ફુગ્ગો છે? તો આ બેમાં આ ફુગ્ગો નાનો છે, તો નાની વસ્તુમાં શું કરવાનું હતું? ખોટું, તો અહીંયા આપણે ખોટું કરી દઈએ। હવે અહીંયા આપણને ત્રણ દડા આપેલા છે બરોબર, તો આ બોલમાં સૌથી નાનો દડો કયો છે? તો સૌથી નાનો દડો તમે જુઓ તો અહીંયા કયો નાનો દેખાય છે? તમને સૌથી નાનો હોવો જોઈએ, તો આ સૌથી નાનો દડો છે, એમાં આપણે ખોટું કરવાનું છે। હવે જુઓ તો આમાં સૌથી મોટો દડો કયો છે? આ દડો અને આ દડો, એમાંથી આ બે બોલમાંથી કયો મોટો છે? તો આ બોલ મોટો છે, તો એની અંદર આપણે શું કરી દઈશું? સાચું। અહીંયા આપણને ત્રણ પેન્સિલ આપેલી છે, એ ત્રણ પેન્સિલમાં સૌથી નાની પેન્સિલ કઈ છે? તો તમે જુઓ તો ધ્યાનથી, તમને કઈ સૌથી નાની પેન્સિલ દેખાય છે? આ પેન્સિલ સૌથી નાની છે, તો આપણે આની અંદર ખોટું કરી દઈશું બરોબર। પછી આ બેમાં સૌથી મોટી પેન્સિલ કઈ છે? તો આ બેમાં સૌથી મોટી પેન્સિલ આ છે, તો એમાં આપણે સાચું કરી દઈશું બરોબર। હવે શું આપેલું છે? હવે આપણને ત્રણ માછલીનું ચિત્ર આપેલું છે, તો એ ત્રણ માછલીઓને તમે ધ્યાનથી જુઓ તો તમને એમાંથી સૌથી મોટી માછલી કઈ દેખાય છે બરોબર? સૌથી મોટી માછલી કઈ છે? તો આ સૌથી મોટી છે, સૌથી મોટી માછલી હોય એમાં શું કરવાનું હતું? તો સૌથી મોટી માછલી હોય એમાં સાચું કરવાનું હતું, તો અહીંયા આપણે શું કરી દઈશું? સાચું કરી દઈશું। હવે જુઓ તો આમાંથી સૌથી નાની માછલી કઈ છે? તો સૌથી નાની માછલી આ છે, તો એમાં આપણે ખોટું કરી દઈએ। હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સૌથી મોટી વસ્તુ કઈ છે અને સૌથી નાની વસ્તુ કઈ છે બરોબર। તો તમે ફળની લારીએ તો જતા જ હશો, તેમાં તમે કેટલાક નાના કેટલાક મોટા ફળ જોયા હશે બરોબર। જેમ કે હું તમને એક ઉદાહરણ આપું કે આપણે જાંબુ, સફરજન અને તરબૂચ આવા ત્રણ ફ્રૂટ હોય બરોબર, તેમાં સૌથી નાનું ફ્રૂટ કયું કહેવાય? તેમાં જાંબુ, સફરજન અને તરબૂચ એમાં સૌથી નાનું ફ્રૂટ કયું કહેવાય? તો જાંબુ કેવા હોય? જાંબુ સૌથી નાના હોય, અને એમાં સૌથી મોટું કયું હોય? જાંબુ, સફરજન અને તરબૂચમાં સૌથી મોટું કયું હોય? તો તરબૂચ બરોબર। હવે આપણે સૂચના મુજબ કરીએ, જોઈએ સૂચના શું કહે છે, તે મુજબ આપણે કરવાનું છે બરોબર। સૌથી નાની સાયકલ કોની છે? જેમાં શું કરવાનું છે? સાચું કરો બરોબર।
બરોબર આમાં જોવાનું છે કે સૌથી નાની સાયકલ કોની છે તો તેના નામ આપેલા છે અહીંયા આ સાયકલ રોકીની છે પછી આ સાયકલ કોની છે રીનાની સાયકલ છે અને આ રેમોની સાયકલ છે બરોબર તો આમાં સૌથી નાની સાયકલ કોની દેખાય તમને તો સૌથી નાની સાયકલ નીચે સાચું કરી દેવાનું છે તો અહીંયા રીનાની સાયકલ છે એ સૌથી નાની છે તો આપણે એમાં શું કરી દઈશું આપણે એમાં સાચું કરી દઈશું બરોબર चौथा नंबर की सूचना है नीचे ना प्राणी पासे साचू करो
एक झाड અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઉપર એક ઝાડ ઉપર એક વાંદરો બેઠો છે અને નીચે એક બીજું પ્રાણી છે જે શું છે કૂતરું છે બરોબર તો એમાં સૌથી ઉપર અને સૌથી નીચે એમાંથી આપણે નીચે આપેલું છે તેમાં સાચું કરવાનું છે તો આપણે કોની જોડે સાચું કરીશું તો આપણે કૂતરા પાસે સાચું કરીશું તમને ઉપર અને નીચેની વસ્તુમાં ખ્યાલ આવી ગયો હશે બરોબર સૌથી ઉપર કઈ વસ્તુ હોય ને નીચે કઈ વસ્તુ હોય એમાં ખ્યાલ આવી ગયો હશે હવે આપણે નજીક અને દૂરની વસ્તુનો ખ્યાલ મેળવીશું ચલો સૂચના મુજબ કરીએ શું આપ્યું છે પહેલી સૂચના શું કહે છે કે ઘરની નજીકના પક્ષી પાસે સાચું કરો તો અહીંયા તમને એક ચિત્ર આપ્યું છે જેમાં ઘરની અહીંયા શું કીધું છે નજીકના પક્ષી પાસે સાચું કરવાનું છે તો અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક ઘર આપ્યું છે અને ત્યાં બે પક્ષીઓ આપેલા છે જેમાં એક પક્ષી ઘરની નજીક છે અને એક પક્ષી ઘરની દૂર છે તો આપણે શું કરવાનું છે આપણે તો જોવાનું શું છે નજીકનું પક્ષી જોવાનું છે બરોબર તો નજીકના પક્ષી જોડે શું કરવાનું છે સાચું તો તમે જુઓ તો ઘરની નજીક કયું પક્ષી છે બરોબર તો એમાં આપણે સાચું કરી દઈશું ખ્યાલ આવે ને બીજી સૂચના જોઈએ આપણે ઝાડથી દૂરની બિલાડી પાસે સાચું કરો શું કરવાનું છે આપણે ઝાડ આપેલું છે ચિત્રમાં તમે જુઓ તો શું આપ્યું છે ઝાડ આપેલું છે પછી બિલાડીઓ આપેલી છે બરોબર તો આપણે એમાં શું જોવાનું છે તો આપણે એમાં દૂરની બિલાડી જોવાની છે બરોબર સૂચનાને ધ્યાનથી વાંચો શું કીધું છે ઝાડથી દૂરની બિલાડી પાસે સાચું કરો તો ઝાડથી દૂર બિલાડી કઈ છે એક ઝાડ આપ્યું છે એનાથી દૂર બિલાડી કઈ છે તમે જુઓ તો ધ્યાનથી બરોબર તો એની અંદર આપણે શું કરવાનું છે દૂરની બિલાડીમાં સાચું કરવાનું છે